उत्तर डांग वन विभाग हस्तक ने कालीबेल रेन्ज कार्य विस्तार में ब्रीडिंग सेंटर में मुक्त कर वन्य प्राणी हरण न शिकार करना चार इसमों ने वन विभागे झड़पी पड़ा था। उत्तर डांग वन विभाग हस्तक ने कालीबेल रेन्ज कार्य विस्तार में ब्रीडिंग सेंटर में गत 4 ऑगस्ट रोज मुक्त कर वन्य प्राणी 50 हरण पैकी 7 ऑगस्ट रोज एक मादा गर्भवती हरणनो केटलाक शिकार करना डांग जिला दीवान टेम्बुरुन गामना रहता आरोपी कमलेश रामू ठाकरे तथा ईश्वर सखाराम महाला भरत अनत पवार अने काशीराम बस्तर चौरिया ने झड़पी पाड़ी तेमनी सामे कायदेसरनी कार्यवाही हाथ धरवामां आवी छे। મારું નામ દિનેશ રબારી છે। હું અત્યારે ઉત્તર ડાંગ આહવા ખાતે નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવું છું। ખાસ કરીને તારીખ 4 ઓગસ્ટના રોજ અમે 50 હરણોને બ્રિડિંગ સેન્ટરના પ્રોગ્રામ અંતર્ગત જંગલમાં છોડવામાં આવેલા અને આ બાબતે આજુબાજુના ગામોમાં અવેરનેસ પણ કરવામાં આવેલી હતી કે હરણોને છોડવામાં આવ્યા છે અને એમની કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ના થાય। આના પછી તારીખ 7ના તરીકે સવારે વહેલા 2 વાગે અમારા સ્ટાફના પેટ્રોલિંગ ત્યાં સતત હતું। એમાં ધ્યાને આવ્યું કે કંઈક આ પ્રકારનો અવાજ આવે બંદૂકનો, તો સ્ટાફ દ્વારા નજીકમાં જવાથી 4 લોકો હતા, એમાંથી 3 ભાગી ગયા હતા અને 1 હાથે આવ્યા હતા। એ 4 લોકોમાં જે છે ને ઈશ્વર સખારામ માહલા, કમલેશ કાસુ ઠાકરે, ભરત અનંત પવાર અને કાશીરામ બસ્તર ચોરિયા આ બધા દિવાન ટેમ્બરુ નામના ગામના વતની છે। એક માણસને અમે રંગે હાથ પકડી લીધો છે। એમને તપાસ કરતા આગળ 3 માણસો જે છે ગામના સરપંચને, ગામ લોકોને, વડીલોને કોન્ટેક્ટ કરવામાં આવે। સરપંચશ્રી દ્વારા તેમના ગામના વડીલો દ્વારા તેમજ આ લોકો પોતાની રીતે રેન્જ ઓફિસ ખાતે હાજર થઈ ગયા હતા। હથિયારની એમના દ્વારા સોંપણી થઈ ગઈ હતી અને આગળની કાર્યવાહીથી વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972 અંતર્ગત વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો છે અને એ ગુના સંદર્ભે આજે નામદાર વગઈ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કોર્ટના હુકમ મુજબ કરવામાં આવશે। આ બાબતે અત્રે અમને આનંદ થાય છે કે ગામ લોકોનો સહકાર બરાબર મળ્યો છે ગુનેગારોને પકડવા માટે। ગામના સરપંચશ્રી જાતે ગુનેગારો લઈને હાજર થયેલા હતા અને અન્ય ગામો પર આ પ્રકારની અવેરનેસ વધતી જાય છે, બહુ સારી બાબત છે। અને મારી નમ્ર અપીલ છે આજુબાજુના ગામોમાં સેન્ચ્યુરીમાં તે વન્ય પ્રાણી એક આપણો જીવનનો એક હિસ્સો છે, તો એમનો શિકાર ના થાય, વનોનું સંરક્ષણ થાય એવા વન વિભાગના કર્મચારીઓ સાથે મળીને કામ કરવું જોઈએ। આભાર।